નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જાપાનમાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી. 35ના મોત, માલમિલકતનું વ્યાપક નુકસાન. રાહત બચાવ કામગીરીને ઝડપી બનાવવા પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ આપ્યા આદેશ. ઇસ્લામિક સહયોગ સંમેલને જમ્મુ કાશ્મીર અંગે કરેલી તમામ ટિપ્પણીઓને રદિયો આપતું વિદેશ મંત્રાલય. જમ્મુ કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવી આવી ટિપ્પણીઓથી દૂર રહેવા કરી તાકીદ. ઓડિશા અને તેલંગાણામાં ગરમીનો ભારે પ્રકોપ. ઓડિશામાં 20 એપ્રિલ સુધી શાળા કોલેજો બંધ. તેલંગાણામાં વેકેશન જાહેર. ગુજરાતમાં પણ કાળઝાળ ગરમીથી ત્રસ્ત જનજીવન. સંખ્યાબંધ શહેરોનો પારો 40 ડિગ્રીને આંબ્યો. ગ્રામ ઉદય સે ભારત ઉદય ઝુંબેશ હેઠળ ભાજપા દ્વારા આજે બારડોલી અને વડોદરામાં યોજાયા સામાજિક સમરસતા સંમેલનો. બાબા સાહેબ આંબેડકરનું મહિલા શિક્ષણનું સ્વપ્ન ભાજપાએ સાકાર કર્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ. પીસી ઠાકુરની કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ થતા રાજ્યના નવા ડીજીપી તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળતા એસીબીના ડાયરેક્ટર જનરલ પીપી પાંડે ગુજરાતની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવ્યું. સામાજિક પરિવર્તનનો પવન. શનિ શિંગણાપુરથી પહોંચ્યો ભાવનગર. રામ મંત્ર મંદિર ખાતેના શનિદેવના મંદિરમાં મહિલાઓએ તેલ ચઢાવી કરી પૂજા અર્ચના. અને મલેશિયા ખાતે યોજાયેલ અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતને 4-0થી હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન. 6ઠી વખત ટાઇટલ જીતવાનું ટીમ ઇન્ડિયાનું સ્વપ્ન ચકનાચૂર. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. જાપાનના દક્ષિણમાં સ્થિત કુમામોટોમાં ગઈકાલે રાત્રે ફરી એકવાર આવેલા 7.3ની તીવ્રતાવાળા ભૂકંપમાં આશરે 35 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. હજુ પણ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ભૂકંપના કેન્દ્રબિંદુ પાસેના કુમામોટો શહેરની હોસ્પિટલને નુકસાન પહોંચતા તેને ખાલી કરી દેવાઈ હતી. આ વિસ્તારની અનેક ઇમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત તેમજ બચાવ કાર્યમાં ઝડપ લાવવાના આદેશ આપ્યા છે. ભૂકંપ બાદ સુનામી આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. આ પૂર્વે ગુરુવારે આવેલા ભૂકંપમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ઇસ્તાંબુલમાં ઇસ્લામિક સહયોગ સંગઠનના સભ્ય દેશોના પ્રમુખોનું સંમેલન મળ્યું હતું, જેમાં ભારતે જમ્મુ કાશ્મીર પર કરાયેલી તમામ પ્રકારની ટિપ્પણીઓને રદિયો આપ્યો હતો. સાથે જ આવી ટિપ્પણીઓને ખોટી અને ભ્રામક ગણાવી છે. વિદેશ મંત્રાલયે આ નિવેદનોને દેશના અંગત મામલામાં દખલગીરી ગણાવી છે. જમ્મુ કાશ્મીરને દેશનું અભિન્ન અંગ ગણાવતા ભારતે ઓઆઈસીને સલાહ આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારની ટિપ્પણીઓથી દૂર રહે. ભારત સહિત G20 દેશોએ કરચોરી તેમજ આતંકવાદીઓને અપાતી નાણાકીય સહાય સામે સમયબદ્ધ રીતે માહિતી એકત્રિત કરવાની માંગ કરી છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વોશિંગ્ટનમાં G20 સમૂહના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની એક બેઠકને સંબોધન કર્યું હતું. નાણામંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તમામ દેશોએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટે એક પ્રભાવિત અને સ્પષ્ટ નીતિની જરૂર છે. તેમણે કહ્યું કે દેશોએ વ્યાપાર સંરક્ષણવાદી ઉપાયો અને પ્રતિસ્પર્ધી અવમૂલ્યનથી બચવું જોઈએ. આ પૂર્વે ગઈકાલે નાણામંત્રી અરુણ જેટલીએ અને અમેરિકી નાણામંત્રી જેકબ બ્લુએ વોશિંગ્ટનમાં એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશોમાં કરચોરીને લઈને તેઓ પરસ્પર સહયોગ અને અનુભવનું આદાન પ્રદાન કરતા રહેશે. ઓડિશા અને તેલંગાણામાં લૂને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે 21 એપ્રિલ સુધી લૂની સ્થિતિ રહેવાની શક્યતા છે. ઓડિશામાં ગરમીના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે. ગરમીના કારણે ઓડિશા સરકારે શાળાઓને 20 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પારો 43થી 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યાં ગરમીને કારણે 1/2 ડઝનથી વધુ લોકોના મોત નિપજ્યા છે. તેલંગાણાની શાળામાં વેકેશન જાહેર કરી દેવાયું છે અને શાળાઓ 12 જૂને ખુલશે. સાથે જ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ અંગદજાડતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીએ રાજ્યમાં એપ્રિલ માસમાં જ પ્રકોપ બતાવ્યો છે. જૂન મહિનાની ગરમીનો અનુભવ અત્યારથી જ થઈ રહ્યો છે. સવારથી જ આકાશમાંથી અગનવર્ષાનો પ્રારંભ થાય છે, જે સાંજ સુધી લોકોને દજાડતી રહે છે. ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે, જ્યાં પારો 41.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.
અમદાવાદ અને રાજકોટમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગર અને વડોદરામાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં 39.2 ડિગ્રી સેલ્સિયસ, વલ્લભ વિદ્યાનગરમાં 39.6 અને ડીસામાં 39 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. સુરતમાં 38.6, કંડલા પોર્ટ 38.5 ડિગ્રી અને ભાવનગરમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વખતે સરેરાશ મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. રજાના દિવસોમાં પણ બહાર નીકળવાની જરા ઈચ્છા થતી નથી, ને એમાં તે જમવાનું એવું તો કઈ મન જ નથી થતું, ખાલી ફ્રૂટ છે, તરબૂચ છે, બધું ખાવાની ઈચ્છા થાય છે વધારે. હાલમાં અત્યારે ગરમી બહુ પડે છે અને એના હિસાબે આ લારીવાળા બિચારા એમને આવક થઈ જાય, પ્લસ એના હિસાબે શું છે, ઠંડા પીણા પીવાથી થોડી રાહત રહે છે અને મગજ પણ થોડું શાંત રહે છે. ગુજરાત ભાજપ દ્વારા ગ્રામ ઉદય સે ભારત ઉદય ઝુંબેશ હેઠળ આજે બારડોલીમાં સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. કાછિયાવાડી ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સમાજમાં સામાજિક સમરસતાનું વાતાવરણ બનાવી રાખવા અપીલ કરી હતી તથા રાજ્ય સરકારે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. ગ્રામ ઉદય સે ભારત ઉદય ઝુંબેશ હેઠળ 14-24 એપ્રિલ દરમિયાન 7 જેટલા સંમેલનોનું આયોજન કરાયું છે. પીસી ઠાકુરની કેન્દ્રમાં સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સ અને ફાયર સર્વિસીસના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. ઠાકુરની નિવૃત્તિના 8 મહિના પૂર્વે જ દિલ્હીમાં પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરાઈ છે. આ સાથે એસીબીના ડાયરેક્ટર જનરલ પીપી પાંડેને ડીજીપીનો વધારાનો ચાર્જ અપાતા તેઓએ આજે ગાંધીનગર ખાતેની ડીજીપી ઓફિસમાં રાજ્યના નવા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. તેમણે ગુજરાતની સુરક્ષા સર્વોચ્ચ અગ્રતા હોવાનું જણાવી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્ય પોલીસના ડીજી તરીકે કયા મુદ્દાઓ ઉપર વધારે અગત્યતા આપવી એ તો પહેલાથી નિશ્ચિત હોય છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, જાહેર સુરક્ષા અને ક્રાઇમ કંટ્રોલ, આ 3-4 વસ્તુઓ અમારા માટે કાયમી અમારા મુદ્દા હોય છે. કોઈ પણ સમાજમાં જો કાયદા અને વ્યવસ્થા સારું રાખવામાં આવે અને સુરક્ષા આપવામાં આવે તો બાકી પ્રગતિના કામ તો આપમેળે થાય છે. ભાવનગરના રામ મંત્ર મંદિર ખાતે આવેલા શનિદેવના મંદિરમાં આજે મહિલાઓ દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી. દેશમાં સામાજિક પરિવર્તનના ભાગરૂપે પુરુષ અને સ્ત્રીનો ભેદભાવ દૂર કરી મંદિરોમાં બહેનો અને માતાઓને પણ પૂજાનો હક્ક અધિકાર આપવાના મુંબઈ હાઈકોર્ટના નિર્ણય સાથે શનિ શિંગણાપુર નાસિકના ટ્રસ્ટી મંડળે બહેનોને શનિદેવની પૂજા કરવા દેવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે ગુજરાતમાં પણ આ પ્રણાલી શરૂ કરવા રામ મંત્ર મંદિરના ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે નિર્ણય કરી ભાવનગરની બહેનોને રામ મંત્ર મંદિરમાં આવેલ શનિદેવ મંદિરમાં પૂજા કરવા અને તેલ ચડાવવા દેવાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં શહેરના મેયર નિમુબેન બાંભણિયા, સાંસદ ભારતીબેન શિયાળ, સિટી મામલતદાર તૃપ્તિબેન વ્યાસ, મંડળના ટ્રસ્ટી જ્યોતિબહેન ગાંધી સહિત અન્ય મહિલાઓ દ્વારા શનિદેવની પૂજા કરવામાં આવી હતી. અને સમાજને સ્વસ્થ સમાજની રચના કરવામાં આગળ નહીં આવે ત્યાં સુધી તંદુરસ્ત સમાજ નહીં બનાવી શકીએ. જેમ રથના બંને પૈડા સમાન હશે તો જ એ રથ સળસડાટ આગળ વધી શકશે. આપણા સંસ્કૃતિમાં પણ નારીને દેવી તરીકે મૂલવીએ છીએ, માતૃદેવો ભવ. ત્યારે આપણે સૌ આ જે કોર્ટનો આદેશ છે અને રામ મંત્ર મંદિરની જે ક્રાંતિકારી પગલું છે એ ઇતિહાસની અંદર આવકારદારીય બનશે. આજે એક આ નવી પરંપરા શરૂ કરી છે અને સ્ત્રી શક્તિને સમાનતાની જે વાતોની પણ ખરા અર્થમાં
આજે સ્ત્રી છે એ સમોવડી બનવા જઈ રહી છે ત્યારે આજે અમે શનિદેવ મહારાજમાં મહારાજની જે પૂજા કરી છે પૂજાથી અમે ધન્ય થયા છીએ. ગાંધીનગરમાં 24 એપ્રિલે યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ચૂંટણી કમિશનર વરેશ સિંહાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર અને સીઆઈડી ક્રાઇમના આઈજી પ્રમોદકુમાર તથા ગાંધીનગર રેન્જ આઈજી મનોજ શશીધર, ડીઆઈજી એસકે દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હથિયારો જપ્ત કર્યા બાબત તથા અટકાયતી પગલાં, તડીપાર રિવ્યૂ, સંવેદનશીલ મતદાન મથકો, દારૂબંધી અંગેની કડક અમલદારી અને આ સંદર્ભે થયેલી કામગીરી તથા સઘન પેટ્રોલિંગ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અસરકારક પગલાં હાથ ધરવા ચૂંટણી કમિશનરે વિવિધ સૂચનો કર્યા હતા. ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર શેડ અને પીવાના પાણીની વ્યવસ્થા સહિત મતદાન જાગૃતિમાં રોકાયેલ સ્ટાફની તાલીમ તથા મતગણતરીની તાલીમના આયોજન અંગે જિલ્લા કલેક્ટરે રાજ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી હતી. રાજકોટ શહેરના સુરક્ષા સેતુ સોસાયટી અને પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થાઓનું સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓની સેવાને જીવનમંત્ર બનાવનાર 16 જેટલી સામાજિક સંસ્થાઓનું રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું. દિવ્યાંગ બાળકો અને તેના વાલી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમથી અભિભૂત થઈ રાજ્યપાલશ્રીએ આવા દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સૌ સેવાભાવી સંસ્થાઓ તથા તેના કાર્યકરોને મહાન યજ્ઞના કર્તાઓ તરીકે બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આણંદના કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં એક દિવસની બાળકી પર સફળતાપૂર્વક હૃદયની સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. દેશની આ પ્રથમ એવી ઘટના છે જેમાં એક દિવસની બાળકીનું હૃદયનું સફળ ઓપરેશન થયું હોય. કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં એક દિવસની બાળકી પર સફળતાપૂર્વક હૃદયની સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. દેશની આ પ્રથમ એવી ઘટના છે જેમાં એક દિવસની બાળકીના હૃદયનું સફળ ઓપરેશન થયું હોય. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરમાં ગત 9 એપ્રિલના રોજ કાર્ડિયાક સર્જન ડોક્ટર જીના મખીજા અને તેમની ટીમ દ્વારા 4.5 કલાક સુધી સર્જરી પ્રક્રિયા બાદ તેમાં સફળતા મળી હતી. એક્ચ્યુઅલી ઇસ સર્જરી કે ખુદ હી કાફી સારે પાર્ટ્સ ઓર કમ્પોનન્ટ્સ હોતે હૈ. इसमें हमने उस नली को बड़ा किया, उसका रास्ता पूरा ठीक से बनाया जो पूरे शरीर में खून लेके जाती है. इसके अलावा जो नली लंग्स में खून लेके जाती है उसको हार्ट से डिसकनेक्ट किया, उसमें खून जाने का एक नया रास्ता बनाया जिसको हम शंट कहते हैं. हार्ट के अंदर एक होल भी क्रिएट किया जिससे खून की ठीक से मिक्सिंग हो पाए. तो ये एक बहुत ही थोड़ा टेक्निकली चैलेंजिंग प्रोसीजर माना जाता है और सर्जरी जो है वो 4.5 घंटे में ख़त्म हो गई. और ये पेरेंट्स के लेवल पे एक बहुत ही करेजियस स्टेप था कि उन्होंने एक दिन के बच्चे की ऐसे सर्जरी करवा दी और फीमेल चाइल्ड होने के बावजूद भी वो रेडी हो गए ये सब करवाने के लिए. असामान्य स्थिति ने हाइपोप्लास्टिक लेफ्ट हार्ट सिंड्रोम એટલે કે જન્મજાત હૃદય રોગ કહે છે, જેના કારણે હૃદય સુધી લોહી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ બીમારીના કારણે જન્મના એક સપ્તાહમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ 23%, જ્યારે એક મહિનામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ 15% છે. બાળકીને નવજીવન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે. અમે શરૂઆતમાં કંઈ નક્કી જ નહોતું કે અમે કરમસદ આવીશું. અમે ખાલી એટલું નક્કી કરી રાખેલું કે આટલી બધી સર્જરીસ છે તો અમે આગળ નહીં વધીએ. બટ મારી મમ્મી અને મારા ફોઈ જે ડોક્ટર પ્રજ્ઞાબેન સામે કીધું એના સપોર્ટથી જ અમે આજે આ સ્ટેજ સુધી પહોંચ્યા. જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે અમે ઓન ધી સ્પોટ એની સર્જરી માટેનો ડિસિઝન લઈને કરમસદ અમે એને દાખલ કરીને સર્જરીને સોંપ્યું અને ઝીના મેડમે અમને જે સહકાર આપીને દીકરીનું સર્જન કર્યું છે, ઓપરેશન કર્યું છે, એમાં એ પોતે સફળ થયા છે એવું અત્યારે તો ન કહેવાય. થોડો ક્રિટિકલ પ્રોબ્લેમ છે પણ છતાં પણ એ દીકરી મારી બચે એવી બધાએ પ્રેયર કરી છે અને હું પોતે પણ કરું છું. આ ગૂંચવણ ભર્યા કાર્ડિયાક કેસને હાથમાં લઈ આ હોસ્પિટલે બાળકીને નવજીવન તો બક્ષ્યું જ છે, સાથે જ માત્ર એક દિવસની બાળકી પર સફળ સર્જરી કરનારી આ પ્રથમ હોસ્પિટલ પણ બની રહી. દૂરદર્શન માટે આણંદથી પરેશ મકવાણાનો રિપોર્ટ. રાજપીપળાના એક આદિવાસી યુવાને ગુજરાતમાં સૌ પ્રથમવાર અનાજ બેંકનો પ્રારંભ કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર ગણાય છે, જેમાં ગરીબ, ત્યક્તા અને નિરાધાર મહિલાઓની મોટી સંખ્યા છે. ત્યારે એક સામાન્ય અદના આદિવાસી કાર્યકર દીપક વસાવા આવા ગરીબ પરિવારને વિનામૂલ્ય અનાજ પૂરું પાડે છે. અનાજ બેંકની શરૂઆતના પ્રથમ દિવસે 51 મહિલાઓને 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા તથા ખાંડનું વિનામૂલ્ય વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે નાંદોદ તાલુકાના પ્રમુખ જતીન વસાવા, સામાજિક મહિલા કાર્યકર રંજનબહેન ગોહિલ અને વડિયા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નિસ્વાર્થ ભાવે શરૂ થયેલી ગુજરાતની આ સૌ પ્રથમ અનાજ બેંકને સારો એવો આવકાર મળી રહ્યો છે. એવા શોધી શોધીને પહેલા તો અનાજ ભેગું કરે, પછી આવા જરૂરિયાત મને એ લોકો શોધીને પછી એનું ફોર્મ ભરાય ને એ રીતના સેવા આપવાના છે. તો ખરેખર આ જે ટીમ છે એ ટીમને આપણે ખરેખર ખૂબ જ શુભેચ્છા આપવી જોઈએ. મોટી સંખ્યામાં ઉપસ્થિત કેટલાય દિન દુખિયા ગરીબ લોકોને અનાજ વહેંચવાનું કામ અવિરત ચાલુ જ છે. આવી રીતે ગરીબોને અનાજ પૂરું પાડવાનો જે પ્રયત્ન, ભગીરથ પ્રયત્ન દીપકભાઈ દ્વારા અને એમના ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યો છે, એમાં ભગવાન પણ ખરેખર એમને સહાય કરશે. ગરીબ વિધવા ત્યક્તા બહેનોને દર મહિને એ અનાજ આપવાના છે. અત્યારે અમે લોકોએ અનાજ બેંકનો રાજપીપળામાં શુભારંભ કરેલો છે અને 51 બહેનોને આથી લાભ આપી રહ્યા છે. રંગીલા રાજકોટમાં રજવાડી ઠાઠ સાથે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે રવિન્દ્ર જાડેજાનો. ભારતીય ક્રિકેટના યુવા સિતારાના લગ્ન રીવાબા સોલંકી સાથે આવતીકાલે યોજાઈ રહ્યા છે, ત્યારે લગ્નની પૂર્વ સંધ્યાએ સવારથી જ ક્ષત્રિય રસમ રિવાજથી વિધિ થઈ રહી છે. આ શાહી અંદાજના લગ્ન સમારોહમાં જાણે આખું રાજકોટ જાનૈયા માંડવ્યા હોય તેવો ઉલ્લાસ જોવા મળે છે. રિવાજ પ્રમાણે વેલ પહોંચી રીવાબાના ઘરે જ્યાં સામૈયું થયું. રાજકોટની બે મોટી હોટેલમાં આ પ્રસંગ યોજાઈ રહ્યો છે, ત્યારે દેશ વિદેશના ક્રિકેટ ખેલાડીઓ, રાજનીતિક હસ્તીઓ અને કેટલાક ફિલ્મી સિતારાઓ પણ લગ્નમાં હાજરી આપવા આવે તેવી શક્યતા છે. કાલે લગ્ન અને રિસેપ્શન પણ રાજકોટની એક હોટલમાં રખાયા છે, ત્યારે શહેરીજનો પણ રજવાડી ઠાઠના લગ્નના સાક્ષી બનવા થનગને છે. ખુશી વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દ નથી, કારણ કે અમારો જે લાડીલો છે અને લાડકો છે એમને કાલે પાટે બેસાડવાના છે, એમને પીઠી ચોરાશે, જે અમને બહુ આનંદ છે. કારણ કે ભાઈની આટલો બધો પ્રેમ કરે છે, એમનો પ્રેમ અમારા સર આંખો પર, અને અમને ખેદ છે કે અમુક લોકોને જે અમે નથી ઇન્વાઇટ કરી શક્યા એમને અમે ક્ષમા ઈચ્છીએ છીએ, અને જે મહેમાનો આવે છે એમનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ. જૈસે હમારે રાજપૂત પરિવાર મેં હોતા હૈ સભી વિધિયા હો રહી હૈ, જબ આ જાયેંગે તબ પૂરે તરહ સે પહેલે જો અભી ચલ રહા હૈ વો પૂરા હોગા ઓર મેરે બહેન ઓર મેં હમ જાયેંગે ઉનકે સાથ. બહોત હી ગર્વ મહેસૂસ કર રહે હૈ ઓર એક પોપ્યુલર પર્સન હમકો મિલે હૈ ઓર વો બહોત હી કેર કરતે હૈ મેરી બહેન કે ઓર હમારી ફેમિલી કી ભી. ખેડાના કપડવંજના દાસલવાડા ગામે બિરાજમાન વેરાઈ માતાનું મંદિર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યું છે. છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં ચૈત્ર સુદ 8મના દિવસે વેરાઈ માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે, જેમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ શ્રદ્ધાળુઓ પણ ભાગ લે છે. આ પ્રસંગે ખાસ ભવાઈ જેવા કાર્યક્રમો યોજાય છે. નાત જાત અને ધર્મના ભેદભાવ વિના આ ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં ભવાઈ ઉપરાંત ઘડુલિયા ગરબા નિહાળવા આસપાસના ગામોના લોકો પણ ઉમટી પડે છે. આ ભવાઈ વર્ષોથી ચાલે છે. પહેલાં મારા દાદા મહારાજ બન્યા હતા, આ પછી મારા બાપુજી મહારાજ બન્યા, અત્યારે હું બનું છું, અને બહુ સુખ શાંતિથી અમારા ગામમાં આ તહેવાર ઉજવાય છે. ભવાઈમાં બેટી બચાવો, સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બતાવવા છે. ચૈત્ર સુદ 8મના દિવસે આ ભવાઈનો પ્રોગ્રામ કરવામાં આવે છે. 50 વર્ષથી આ એક માતાજીની પરંપરા ઉજવાય છે, અને એક શાંતિપૂર્વક ગામ હિન્દુ મુસલમાન આજુબાજુના દરેક ભાઈઓ અહીં શાંતિપૂર્વક આખો તહેવાર સવારે સવાર ભવાઈ જોઈ અને ઉજવાય છે. ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને વૃદ્ધા અવસ્થામાં મદદરૂપ થવાના આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ પેન્શન યોજના અમલી બનાવી છે. વૃદ્ધા અવસ્થામાં ઘડપણની લાકડી સમાન આ યોજનામાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ ચૂક્યા છે. આવો જોઈએ મહેસાણા જિલ્લાનો એક અહેવાલ. હાલની મોદી સરકારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી અમલમાં મૂકેલી અટલ પેન્શન યોજનાના મીઠા ફળ મહેસાણાના લાભાર્થીઓ ચાખી રહ્યા છે. આ યોજનામાં 18-40 વર્ષ સુધીના લોકો દર મહિને 42 રૂપિયાથી લઈને 1,454 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરીને 1,000થી લઈ 5,000 સુધીનું પેન્શન મેળવી શકે છે. કોઈ કારણોસર લાભાર્થી મૃત્યુ પામે તો તેમના વારસદારને તેની રકમ ચૂકવવાની આ યોજનામાં જોગવાઈ છે. વિસનગરના ગુંજા ગામની આંગણવાડીમાં નોકરી કરતી બહેનોએ પણ આ યોજનાનો લાભ લીધો છે અને નજીવી રકમ ભરીને પોતાની પાછલી જિંદગી સુરક્ષિત કરી લેવાની ખુશી તેમણે વ્યક્ત કરી હતી.
જે અટલ પેન્શન યોજના જે ચાલુ કરી છે એમાં અમે ખાતું ખોલાવ્યું છે અને એમાં દર મહિને અમારા 543 રૂપિયા કપાય છે. જે આ યોજના બહુ સારી છે અને અમારા 60 વર્ષ પછી અમને દર મહિને જે અમે જે રકમનું પેન્શન ખોલાવ્યું છે જે રકમની એટલી અમને રકમ દર મહિને મળશે, જે અમારા વૃદ્ધાવસ્થા દરમિયાન અમને જરૂરી ઉપયોગી નીવડશે એ માટે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અટલ પેન્શન યોજનામાં અમે ખાતું ખોલાવી છે, પેન્શન અમે 243નું ખોલાવી છે, 1000 પેન્શન મળશે અમને. અટલ પેન્શન યોજનાના લાભથી કોઈ જરૂરિયાતમંદ વંચિત ન રહી જાય તે માટે બેંકના કર્મચારીઓ દ્વારા પણ લોકોને આ યોજનાથી માહિતગાર કરી તેમાં જોડવા સરાહનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજનામાં અમારી શાખામાં આશરે 100 પણ વધુ અટલ પેન્શનના ખાતાઓ ખોલાવેલ છે અને આ યોજનામાં અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને નિયમિત આ ખાતાઓમાં બચત પણ થાય છે. તો અમે હજુ પણ વધુ ગ્રાહકો આ યોજનાનો લાભ લે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ. જો ગવર્મેન્ટ સર્વન્ટ હોતે જૈસે હમ બેંક વાલે હૈ, ટીચર હૈ, યા કિસી ભી ગવર્મેન્ટ સ્ટાફ હોતા હૈ, ઉસકો જબ રિટાયર્ડ હોતા હૈ તો ઉસકો પેન્શન મિલતા હૈ. લેકિન આમ આદમી જો ગરીબ આદમી હૈ, જિસકી કમાઈ બહોત હી કમ હૈ, વો અગર 60 સાલ કે બાદ ઉસકો પેન્શન નહીં મિલતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટલ પેન્શન યોજના ઘોષિત કી હૈ, ઉસમે કોઈ ભી આદમી જો જિસકો પેન્શન નહીં મિલતા હૈ ઉસકા યે બેનિફિટ લે સકતા હૈ. ઉસમે ઉસકે પાસ ઓપ્શન હોતા હૈ કે આપકો હર મહિને કિતના પેન્શન લેના હૈ, 1000 લેના હૈ, 2000 લેના હૈ, 3000 લેના હૈ, 4000, મેક્સિમમ 5000 પેન્શન મિલ સકતા હૈ. માનો એક 25 સાલ કા લડકા હૈ, યુવા હૈ, ઉસકો ગવર્મેન્ટ જોબ નહીં હૈ, વો અગર હર મહિને 76 રૂપિયે 76 રૂપિયે ભરે તો ઉસકે રિટાયરમેન્ટ કે ટાઈમ પર ઉસકો હર મહિને 1000 રૂપિયે પેન્શન મિલ સકતા હૈ. મહત્વનું છે કે આ પ્રીમિયમ ગરીબ અને એવા મધ્યમ પરિવારના લોકોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે કે જેઓની આવક ખૂબ જ મર્યાદિત હોય. અટલ પેન્શનમાં જોડાઈ મોટી સંખ્યામાં લોકોએ વૃદ્ધા અવસ્થાને સુરક્ષિત કરી લીધી છે ત્યારે વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે. દૂરદર્શન માટે મહેસાણાથી વંદરાજ ચૌધરીનો અહેવાલ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રેડિયોથેરાપી વિભાગ અને રેડિયોલોજી વિભાગમાં નિદાન અને સારવાર માટે અદ્યતન સાધનોનું આજે આરોગ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સરના રોગથી પીડાતા દર્દીઓ માટે ઝડપથી નિદાન થાય તે માટે રેડિયોથેરાપી વિભાગમાં હાઈ એનર્જી લિનિયર એક્સેલરેટર તથા લો એનર્જી એક્સેલરેટરનું લોકાર્પણ તથા રેડિયોલોજી વિભાગમાં સિટી સ્કેન તથા હાઈ એન્ડ અલ્ટ્રાસાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હાલ કેન્સરના કેસ વધ્યા છે. દર વર્ષે 30,000 જેટલા દર્દીઓ સારવાર લેવા રાજ્ય તથા બીજા રાજ્યોમાંથી આવે છે ત્યારે તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા વિવિધ યોજના દ્વારા કેન્સરની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. કે જે બહેનોને છાતીનું અથવા ગર્ભાશયનું કેન્સર હોય એ બહેનોની સારવાર પણ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે એ યોજનાનો પણ આપણે શરૂઆત કરી દીધી છે. આખા ગુજરાત રાજ્યની કોઈ પણ મહિલા એને જે કેન્સર હશે એની વિનામૂલ્યે સારવાર આપણી આ હોસ્પિટલમાં આપણે કરીએ છીએ. આમ ગરીબોને, મધ્યમ વર્ગને, બધાને આ કેન્સરની જે સારવાર છે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખૂબ ખર્ચ થાય છે એ બધી જ સારવાર આપણે ત્યાં આધુનિકમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી અને વિનામૂલ્યે આપીએ છીએ. પેટ સ્કેનમાં પણ એક નવું મશીન એડ થઈ રહ્યું છે જેથી કરીને વધારે ને વધારે દર્દીઓને લગભગ મફતમાં પેટ સ્કેનની પણ સુવિધા મળશે. નવું કેન્સર હોસ્પિટલનું બિલ્ડિંગ પણ હવે તૈયાર થવાની તૈયારીમાં છે અને આ વર્ષના અંત સુધીમાં એ બિલ્ડિંગ પણ લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી વધુ સારી સુવિધાવાળું, વધુ સારી સગવડવાળી ફેસિલિટી અવેલેબલ થશે. જામનગર સ્થિત INS વાલસુરા ખાતે રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની ઉપસ્થિતિમાં પાસિંગ આઉટ પરેડ સેરેમની યોજવામાં આવી હતી. વાલસુરા ખાતે છેલ્લા 2 વર્ષથી તાલીમ મેળવી રહેલા કુલ 41 ઓફિસરોમાં 28 ભારતીય નૌસેના, 7 ભારતીય કોસ્ટગાર્ડ તથા 6 વિદેશી ઓફિસરોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ સેનાના ઓફિસરો તથા જવાનો દ્વારા પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. રાજ્યપાલશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને 41માંથી સર્વશ્રેષ્ઠ 4 ઓફિસરોને વિવિધ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે પાસિંગ થનારા તમામ 41 ઓફિસરોને તેઓ દેશ માટે ઉત્તમ સેવા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં આઈએનએસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર શ્રી બી શિવકુમાર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. मेरा पहला अनुभव है किसी पासिंग आउट परेड में शामिल हुआ. बहुत मन पर अच्छा प्रभाव पड़ा. हमारी नेवी प्रदर्शित रही है, देश का गौरव है और देश के सामने जो सुरक्षा की चुनौतियां हैं उन चुनौतियों का सामना करने की दृष्टि से हमारी थल सेना, वायु सेना, जल सेना दुनिया की बहुत अच्छी सेना होगी. लेकिन सबसे एक सिविलियन के नाते मन पर प्रभाव पड़ता है कि हमारे लिए ये सेनाएं कितना कुछ कर रही हैं और हम कितना सुरक्षित महसूस करते हैं. बिकॉज उसमें 28 इंडियन नेवी, 7 कोस्ट गार्ड और 6 श्रीलंकन ऑफिसर्स अपने 2 साल के ट्रेनिंग खत्म करके पासिंग आउट कर रहे हैं. इनको मैं शुभकामना देता हूँ और उम्मीद करता हूँ कि जो ट्रेनिंग हमने दिए हैं, जो ग्रूमिंग उनको दिए हैं, उसका फल भारतीय नौसेना और रोजगार को मिले. ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો સુમેળ વધુ સારી રીતે સધાય અને વાહનોમાં થતા નાના મોટા ગુનાઓ ઝડપથી ઉકેલાય તે હેતુથી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા નિર્ભયા સવારી યોજનાનું લોન્ચિંગ કરાયું હતું. બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી મનસુખ વસાવા દ્વારા ટેબ્લેટમાં સોફ્ટવેર ઓપન કરી આ યોજનાનું લોન્ચિંગ કરાયું હતું. આ કામગીરી બદલ તેમણે જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. નિર્ભયા સવારી યોજનાના પ્રથમ તબક્કામાં 40 જેટલા પેસેન્જર વાહનો આવરી લેવાયા છે, જેના પર નિર્ભયા સવારીના નંબરિંગ સ્ટીકર ચોંટાડી પોલીસ સ્ટેશને તેનું રજીસ્ટ્રેશન કરાયું હતું, જેનાથી ગુનાહિત પ્રવૃત્તિ બાદ વાહનની ભાળ મેળવવામાં સરળતા રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય શબ્દશરણ તડવી, કલેક્ટર સંદીપ સાગલે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો એક કાર્યક્રમમાં મંત્રી મનસુખભાઈ વસાવાએ આર્ચરી ટ્રેનિંગ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોને ધનુષ વિદ્યા શીખવવામાં આવશે અને આ માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. હોકી. મલેશિયા ખાતે રમાયેલ સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતને 4-0 ગોલથી હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ હાફ ટાઈમ અગાઉ 1 અને હાફ ટાઈમ બાદ ત્રાટકીને એક પછી એક 3 ગોલ ફટકાર્યા હતા. સામે ભારત એક પણ ગોલ કરી શક્યું ન હતું. આ સાથે ટીમ ઇન્ડિયાનું 6ઠી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. તો ઓસ્ટ્રેલિયાએ 9મી વખત આ ટુર્નામેન્ટ જીતી વિશ્વ હોકીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું છે. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.